લીધું છે મનુબેન ગાંધી બરાબર તો આ બહુ જ સરસ પાઠ છે મિત્રો તમને પઢવાની બહુ જ મજા આવશે જો પહેલા આપણે એનો જે પરિચય લઈએ કવિનો પરિચય લઈએ ફરી લેખકનો મનુબેન ગાંધીનો જન્મ કરાચીમાં થયો હતો તેઓ મહાત્મા ગાંધીના પિતરાય ભાઈ જસવંતલાલના પૌત્રી હતા બાપુના અંતેવાસી રહેલા મનુબેનની બાપુના જીવન પ્રસંગો સુંદર શૈલીમાં નિરૂપ્યા છે વિરાટ દર્શન અને બાપુ મારીમાં તેમના જાણીતા પુસ્તકો છે યાદ રાખજો મોસ્ટ ફેમસ છે બાપુ મારીમાં અને વિરાટ દર્શન આ એમના ખૂબ જ પ્રખ્યાત એવા પુસ્તકો છે મિત્રો આ પાઠની અંદર એનો સાર એનો સારાંશ આપણને શું કહેવા માંગે છે પાઠની અંદર એ આપણે થોડી ઝડપ જોઈ રહીએ છીએ આ પ્રેરક પ્રસંગ વર્ણનમાં મનુબેન ગાંધીની સગવડો અંગે વિચાર કરીને બાપુમારે પહેલા ડબ્બાના બે ખાના માંગી લે છે હવાઈ જહાજની મળતી સગવડને નકારી બાપુ ટ્રેનમાં મુસાફરી કરવાનો આગ્રહ રાખતા હતા મનુબેને બે ખાના માંગ્યા છે એવી બાપુને ખબર પડતા પોત્રીને બાપુ ધક્કો આપે છે તેમજ સ્ટેશન માસ્ટરને બોલાવીને બીજા ખાનાની સગવડ સ્વીકારવાની ના પાડે છે પોતાના ખપ કરતા વધારે વાપરો એવી બાપુજી એક પ્રકારની હિંસા ગણાવે છે અહીં પ્રજાના સાચા પિતા તરીકે બાપુની છોકી ઉપસી આવે છે બરાબર હવે ગાંધી બાપુ કેવા હતા કે ખપ કરતા ક્યારે વધુ ન વાપરો બરાબર એમના બાજુમાં જ્યાંથી નદી વહે છે તેથી માત્ર તેઓ એક લોટી પાણીનું જ એમાંથી જળ લેતા બરાબર અને આપણે હોય તો કેટલું એ પાણી વેચી દઈએ બરાબર પણ બાપુનું જીવન કેવું હતું એમને ખપ પૂરતું જ માત્ર તેઓ વાપરે બરાબર તો આની અંદર એની પોત્રી બરાબર એ જ્યારે મુસાફરી કરી રહ્યા છે ત્યારે એમને બે ખાના માંગી લીધા પણ જ્યારે એમને ખબર પડે છે ગાંધી બાપુને કે આને તો બે ખાના માંગી લીધા છે તરત જ તે મેનેજરને બોલાવીને એક ખાનો પાછો આપી દે છે મિત્રો બહુ જ ઇન્ટરેસ્ટિંગ પાઠ છે આપણે બધા જ એનો સરસ રીતે અભ્યાસ કરીએ જો ઈસવીસન 1947ની 20મી માર્ચના રોજ પૂજ્ય બાપુજીને નોઆખીની બિહારના યજ્ઞમાં જંજલાવ્યા પછી પહેરવેલું જે લોર્ડ માઉન્ટબેટનને મળવા જવાનો થયો કોને મળવા જવાનું થયું તો લોર્ડ બેટનને લોર્ડ માઉન્ટબેટનને મળવા જવાનું થયું વાઇસરોયને તો પૂજ્ય બાપુજીને વિમાનમાં મળવા બોલાવેલા પણ જે વાહનમાં કરોડો ગરીબો મુસાફરી ન કરી શકે તેમાં મારાથી કેમ બેસતા બરાબર એમને તો સ્પેશિયલ વિમાનની અંદર બોલાવ્યા હતા ગાંધી બાપુને પણ એમને શું કહ્યું કે જેની અંદર મારી ગરીબ પ્રજા જો ગરીબ પ્રજા વિમાનની અંદર ન બેસી શકે તો હું કઈ રીતે બેસી શકું બરાબર એમનો અંતરનો આત્મા એવું કહેતો હતો કે હું તો કઈ રીતે બેસી શકું તો એમને પછી શું કર્યું મારાથી કેમ બેસા એમ કહી તેમને ઇનકાર કરે ઇનકાર કરવો એટલે ના પાડી દેવી અને તરત જ ના પાડી દીધી અને ટ્રેનમાં પણ હું તો મારું કામ સારી રીતે કરી લઉં છું એટલે હું તો આ ગાડીમાં જ આવીશ એવો નિશ્ચય કર્યો યાદ રાખજો મોસ્ટ ટાઈમ પછી એક જે અંડરલાઈન કરજો એમને સેની અંદર જવાનો નિર્ણય કર્યો હતો આગ ગાડીની અંદર જવાનો નિર્ણય કર્યો ગરમી અસહ્ય હતી અસહ્ય મિત્રો સરસ મજાનો શબ્દ સમૂહ માટેનો એક શબ્દ છે અસહ્ય સહી ન શકાય તેવું અસહ્ય એટલે સહી ન શકાય તેવું 24 કલાકનો રસ્તો હતો વડે સ્ટેશને આ પરમ પિતાના દર્શન કરવા હજારોની મેદની જાણતી હતી મેદની એટલે ટોળું યાદ રાખજો મિત્રો મેદની એટલે ટોળું અહીંથી હું જે પણ વર્ડ્સ બોલું છું એ બધા જ તમારે નોટ બુકની અંદર ફાઇનલ લખવાના છે મેદની એટલે ટોળ છતાં કંઈ પણ તકલીફની એટલે ત્યાં કેમ ના હતી એમણે મને બોલાવીને એને એને બોલાવીને કહ્યું પોતીને બોલાવીને શું કહ્યું જુઓ જો આ યજ્ઞમાં તું એટલી જ મારી સાથે છું એટલે દિલ્હીમાં હું પહેલી વહેલો જાઉં છું મેં નોઆખી જતા તો નિશ્ચય કર્યો હતો કે ત્યાં જ કરવું અથવા ત્યાં જ મરવું અને સાથોને જૂતા કર્યા પણ તને આ મારા યજ્ઞમાં ભાગીદાર બનાવવા માટે મેં રજા આપી છે જો એની પોતરીને પણ શું કહી દીધું કે બીજા બધાને મેં ના પાડી દીધી છે બરાબર આ યજ્ઞની અંદર આ કામની અંદર મેં માત્ર ખાલી તને જ મારા સાથે આવવા માટે કહ્યું છે
तो साथे જ રહી એટલે જેમ નોઆખાઈમાં બધાને છોડીને આવ્યો તેમ તેમ જ અહીં બિહારમાં પણ બાકી દેવપ્રકાશ ગુન્નર વગેરે છે કે એમને મૃદુલાબેન રહે છે મૃદુલાબેન મારા પતિ બધું જ સંભાળશે અને કામ કરશે પણ તને છોડીને કેમ જવાય એ તું પણ નહીં છે એટલે તારે મારી સાથે આવવાનું જો બીજા બધા સાથીને છોડી દીધા અને માત્ર તને જ મારી સાથે લીધી છે ઓછામાં ઓછું સામાન અને નાનામાં નાનો ત્રીજો ત્રીજા વર્ગનો ડબ્બો પસંદ કરવાનું પણ જોજે આમાં તારી ખૂબ કસોટી છે હો બરાબર ત્રીજા વર્ગનો છે ડબ્બો અને એની અંદર પણ બધી સગવડ ઊભી કરવી અને ટાઈમસર એટલે રસોઈ બનાવીને આપવી ટાઈમસર એનું કામ કમ્પ્લીટ કરવું એ પણ તારા હાથની અંદર છે કોણે કહ્યું એમની પોત્રીને એમને કહ્યું મેં સામાન તો ઓછામાં ઓછો લીધો પણ સ્ટેશને સ્ટેશને પૂજ્ય બાપુજીના દર્શનાર્થીઓની એટલી ભીડ જામશે કે ગળીએ અને આરામ નહીં મળે બરાબર સામાન તો મેં ઓછો લીધો છે પણ બાપુજીને મળવા માટે કેટલી રેલવે સ્ટેશને કેટલી ભીડ જામી હતી બરાબર લોકો બાપુજીને મળવા માટે આવતા હતા આરામ નહીં મળે વળી ઠંડ પણ મારે ગણવું પડશે અને એ બધો જ અવાજ આવશે આ વિચારીને મેં બે ખાના देखो हमारा गांधी बापू ने खबर ज नहीं के मारे पोत्री ये बे खाना वाला डब्बो पसंद करो छे बे खाना वाला डब्बो पसंद करी तो जेती गांधी बापू ने सेज पण डिस्टर्ब था नहीं नहीं मैं आराम करवा माटे मळे एक मां सामान रखा रहे बीजा मां पूजे बापूजी जी सुवा बेसवानो राख्यो याद राखजो एक डब्बा ની અંદર સામાન રાખ્યો હતો ને બીજા ડબ્બા ની અંદર બાપુજી માટે પથારી કરી હતી જેમાં બાપુજી આરામ કરતા पाटन की दिल्ली जब ट्रेन सवारे 9:30 वाजे उपड़े लेकिन 9:30 वाजे उपड़े बापूजी अने हूं 9:25 वाजे स्टेशन ए आव्या लोगों की भीड़ असह्य हती असह्य भीड़ એટલે ખૂબ જ ભીડ હતી ટોળા ને ટોળા બરાબર ખૂબ જ ભીડ હતી અસહ્ય પડી ગયું હતું સહી ન શકાય તેવું હતું પણ અમે ચડી ગયા બાપુજી તો એક મિનિટ નો સદુપયોગ કરનારા કે 5 મિનિટ નો ફાંડ ઉગરાવી નાખ્યો બરાબર 5 મિનિટ મેં ફંડને ઉગરાવી નાખ્યો 9:30 એક્ઝેક્ટ 9:30 ટ્રેન ચાલી ટ્રેન કેટલા વાગે ચાલી હતી 9:30 ગરમીના દિવસોમાં બાપુજી બપોરનું ભોજન 10 વાગે લેતા મોસ્ટ ટાઈમ કે જે મિત્રો અંડરલાઈન કરો તમારી બુકની અંદર કે ગરમીના દિવસની અંદર બાપુજી પોતાનું ભોજન કેટલા વાગે લેતા હતા તો 10 વાગે લેતા હતા હું બીજા ખાનામાં જે સામાન ખોલી પૂજ્ય બાપુજી માટે ખાવાનું તૈયાર કરાવ્યું થોડી વાર પૂજ્ય બાપુજી વાળા ખાનામાં આવી બાપુજી તો લથડામાં પડ્યા હતા મને પૂછ્યું ક્યાં હતી મેં કહ્યું અહીં ખાવાનું તૈયાર કરતી હતી બાપુજી તો ખબર જ નહોતી કે બીજો ડબ્બો રાખ્યો છે બરાબર ઘડી ઘડી એને બાપુજીને મળવા માંડ્યા હતા હતા તેમણે મને બારીએથી બહાર નજર નાખી જોવાનું કહ્યું મને પણ જરા ભાન આવી ગયું કે કંઈક મારી ભૂલ થઈ લાગી છે મેં બહાર જોયું તો લોકો લટકતા હતા અને મેં મીઠું ઠપકો મળ્યો બરાબર અને શું કહ્યું ગાંધી બાપુએ એની પોત્રીને કે જરા તું બહાર નજર તો ના બરાબર તરત જ પોતે પોત્રીને લાઈટ થઈ ગઈ કે કંઈક મને ઠપકો આપવા માંગે છે તો બહાર જોઈએ છે તો લોકોના ટોળના ટોળા દરવાજાની અંદર ખાડીમાં રેલગાડી પર લટકે છે બા આ બીજા ખાનાનું તે કહ્યું આ બીજા ખાનાનું તે કહ્યું હતું મેં કહ્યું હા બાપુજી હું અહીં જ બધું કામકાજ કરું સ્ટવ પર દૂધ ગરમ કરું વાસણો સાફ કરું તેથી આપની તકલીફ પડશે એમ જાણીને બીજું ખાનું પસંદ કર્યું અને શું વિચારી દો કે હું અહીંયા વાસણો ખરખરાટ કરીશ તો બાપુજીની અવાજ આવશે અને બાપુજી ને ડિસ્ટર્બ થશે અને જો સુઈ શકશે નહીં એટલા માટે મેં બીજો ડબ્બો પસંદ કર્યો કેવો લીલો બચાવ છે આનો પ્રેમ કે આનું નામ તને ખબર છે મને એરોપ્લેન ઉપરાંત સ્પેશિયલ ટ્રેનનો તકલીફ ન પડે માટે કહેવામાં આવે એક સ્પેશિયલ ટ્રેન પાછળ કેટલી ગાડીઓ રોકાય અને કેટલા હજારો ખર્ચ થઈ પડે એ મને કેમ પોસાય હું તો લોભ્યો રહ્યો કે આજે તો વધારાનું ખાનું માંગ્યું પણ સલૂન માંગ્યું હોત તો તે પણ મળત પણ તે તને સોબત કે એટલે તે બીજું ખાનું લીધું આ બધું મારા ઉપરના અત્યંત પ્રેમને બસ એની
આપણે જોઈશું. થેન્ક્સ.